नमस्कार। जो मैं अपनी मदद थी आज फरी पास आप उपस्थित थी त्यारे श्री कोविशेट प्रादेशिक लोक विज्ञान केंद्र रेस कोर्स राजकोट ए प्रयोग प्रवृत्ति में आप सर्व उपस्थित छो त्यारे आप सर्व नु स्वागत छे। आज गुरुवार एटले के धोरण सात नो वारो छे, तो सातमा धोरण नी अंदर छठा पाठ थी आपणे शुरुआत करीशुं। અને છઠ્ઠા પાઠની જે પ્રવૃત્તિ છે એને વિસ્તારથી સમજશું। છઠ્ઠો પાઠ છે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર। ભૌતિક ફેરફાર કોને કહેશું, રાસાયણિક ફેરફાર કોને કહેશું, તો એની સમજૂતી અહીંયાથી આપણે પ્રેક્ટિકલી મેળવશું અને એનું માર્ગદર્શન આપીશું। ભૌતિક ફેરફાર એટલે શું અને રાસાયણિક ફેરફાર એટલે શું, તો એ બે વચ્ચેનો તફાવત શું હોઈ શકે। भौतिक फेरफार एटले जे कोई पदार्थ होय एना गुणधर्मो एने एज रहे, एना आकार के एना कदमा चोक्कसपणे फेरफार थई शके, तो एवा फेरफारोने आपणे भौतिक फेरफार कहीशुं। एवी रीते मित्रो रासायणिक फेरफार एटले शुं, तो रासायणिक फेरफार एटले रासायणिक प्रक्रिया थई अने एमांथी नवा ज पदार्थ बनी शके, ए गुणधर्मो एना जळवाई रहे એવી વસ્તુને આપણે રાસાયણિક ગુણધર્મો કહેતા હોય। સમજી લો કે કોઈ પણ વસ્તુ રાસાયણિક પ્રક્રિયા થઈને પછી નવો પદાર્થ તૈયાર થતો હોય તો આપણે એને રાસાયણિક ગુણધર્મો કહીશું, અથવા રાસાયણિક એને ભૌતિક ગુણધર્મો કહીશું। તો અહીંયા આપણે પ્રવૃત્તિથી થોડા વાકેફ થઈએ। રોજ બે રોજમાં ઘણી બધી એવી પ્રવૃત્તિ થતી હોય છે, પણ આપણે એને સમજીએ ત્યારે વસ્તુ આપણને સમજાતી હોય કે ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર છે। તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા પ્રવૃત્તિથી શરૂઆત કરીએ। તો અહીંયા મારી પાસે આવો એ ફોર સાઈઝનો પેપર છે, પદાર્થ તરીકે મેં પેપર આવો કાગળ લીધેલો। હવે આ પેપર છે એને હું આ રીતે ઘડી વાળી દઉં અને પછી એના ટુકડા કરી નાખું, તો મિત્રો એના ચોક્કસપણે આકારમાં ફેરફાર થઈ શકે। બરાબર છે કે આ રીતે તમે જુઓ કે એ ફોર સાઈઝમાંથી મેં એને ઘડી વાળીને ટુકડા કર્યા, તો આવો નાનો ચોરસ લંબચોરસ પેપર તૈયાર થઈ શકે। હવે સમજી લ્યો ટુકડા છે એને હું કાપ્યા પછી ફરી પાછા હું જોડી દઉં, તો ફરી પાછો આવો એ ફોર સાઈઝનો પેપર તૈયાર કરી શકું છું। તો આવો એ ફોર સાઈઝનો પેપર તૈયાર થાય તો પદાર્થના જે ગુણધર્મ છે એમાં કોઈ ફેરફાર થતો નથી, તો એનો આપણે કેમ કહી શકીએ કે આને આપણે ભૌતિક ફેરફાર કહીશું, કે પદાર્થના ગુણધર્મો જળવાઈ રહે છે, તો એ વસ્તુને આપણે ભૌતિક ફેરફાર કહેશું। હજી પણ આપણે થોડા આગળ જઈએ, બીજી પ્રવૃત્તિ લઈએ। રોજબરોજમાં આવી ઘણી પ્રવૃત્તિ થતી હોય, તો અહીંયા મારી પાસે જો એક આવો બબુલ છે, ફુગો છે, એ ફુગાને હું સમજી લો ફૂંક મારીને ફૂલાવું, તો ચોક્કસપણે એના આકારમાં ફેરફાર થશે, કેમ કે ફુગો ફૂલે અંદર હવા ભરાય છે એને કારણે ફુગો ફૂલે છે, એના આકારમાં ચોક્કસપણે ફેરફાર થઈ શકે। પછી એવો કરી નાખો તો મૂળ સ્થિતિમાં આવે, તો પદાર્થ તરીકે આપણે રબર લીધેલું છે, રબરનો બબુલ લીધેલું છે, બરાબર છે। જો આપણે એને ફૂલાવીને થોડું પ્રેક્ટિકલી સમજીએ, અને હું ફૂલાવું તો ચોક્કસપણે તમે જોઈ શકો કે ફૂલો એટલે એના આકારમાં ફેરફાર થઈ શકતો। ફરી પાછી હું હવા કાઢી નાખું તો ફરી પાછું એ મૂળ સ્થિતિમાં આવી જાય। રબર તો એનું એ જ રહે છે, પણ એને આ ફેરફારને પણ આપણે ભૌતિક ફેરફાર કહેશું। તો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર એ વિશે તમે જાણી ગયા હશો કે જે પદાર્થના ગુણધર્મો જળવાઈ રહે એને આપણે ભૌતિક ફેરફાર કહેશું, જેના ગુણધર્મો જળવાતા નથી એમાંથી નવા જ પદાર્થો ઉત્પન્ન થાય છે, બને છે, તો એવી પ્રક્રિયા થાય છે એને આપણે રાસાયણિક ગુણધર્મો દ્વારા કહેશું, જેને રાસાયણિક ગુણધર્મો કહેવામાં આવે છે। તો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વિશે તમને પ્રેક્ટિકલી હવે સમજ મળી ગઈ હશે। ઘણા બધા આવા રોજ બે રોજમાં થતો હોય, સમજી લો ઘરે આપણે રોટલી બનતી હોય
अरे रोटली बनावता बनावता रोटली नो आकार अनियमित थई गयो तो ए लोट नो पिंडो छे ने फरी पाछो आपणे लोट मां मिक्स करी दिए तो लोट एनो एज रहेशे ने आकारमां परिवर्तन थयो पण लोट एनो एज रहेशे। पण एवी ज रीते मित्रो समजी लो लोट नो पिंडो होय अने तमे एनी रोटली बनावी अने तमे एने शेकी नाखो तो एमां फेरफार थई गयो अने पछी तमे लोटना पिंडामां एने मिक्स करवा जाओ तो थई शके न थई शके बराबर। तो आवा जे फेरफारो छे रासायणिक फेरफार भौतिक फेरफार आवा घणा बधा रोजिंदा जीवनमां वस्तु बनती होय समजी लो तमारे त्यां रसोड़ानी अंदर कढ़ाई होय के लोढ़ी होय एवी घणी बधी वस्तुओ होय छे ए समझी लो के एने गरम कर्या पछी थोड़ा समय पछी ए वातावरणमां पड़ी रहे वातावरणमां पड़ी रहे पछी तमे जुओ के वातावरणनो जे काई भेज छे के वातावरणनो हवा अथवा ऑक्सिजन छे एनी साथे संयोजन थई अने एनी उपर काट लागी जाय तो आवी जे प्रक्रिया थाय छे एमां काट लागवानी प्रवृत्ति नवो थई तो आपणे ने रासायणिक फेरफार केशु आवी घणी बधी मित्रो प्रवृत्ति थती होय તમે બારીક રીતે આવો અવલોકન કરો તો ઘણું બધું તમને જાણવા મળી શકે કે ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર છે। તો અહીંયા આપણે પ્રવૃત્તિ ભૌતિક ફેરફારને રાસાયણિક ફેરફારની પ્રવૃત્તિ જોઈ હવે આપણે થોડી એ પ્રવૃત્તિ વિશે થોડા આગળ જઈએ તો પ્રવૃત્તિ છે છઠ્ઠા ધોરણની 6.6 મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાની પછી એનો ઓક્સાઇડ તૈયાર કરવાનો અને ઓક્સાઇડ પછી એનું લિટમસ પરીક્ષણ કરીશું આપણે કે મેગ્નેશિયમ પટ્ટી એક ધાતુ તત્વ છે ધાતુ તત્વને તમે સળગાવો તો ક્યારેય સળગે નહીં પણ છતાં એ સળગે છે એકદમ સફેદ પ્રકાશથી સળગે છે અને પછી છેલ્લે જે તમને રાખ સફેદ જોવા મળે છે એનો ઓક્સાઇડ હોય છે અને એ ઓક્સાઇડની અંદર તમે થોડું પાણી એડ કરીને એનું દ્રાવણ બનાવો તો એ કેવું હોય તો એ પ્રવૃત્તિથી આપણે જોઈએ। મેગ્નેશિયમની પટ્ટી છઠ્ઠા ધોરણમાં આવે સાતમામાં આવે છે અને આઠમામાં પણ આવે છે એટલે મેગ્નેશિયમની પટ્ટીના તો આપણે ઘણા બધા એનાથી વાકેફ થઈ ગયા છે કે મેગ્નેશિયમ પટ્ટી તો ઘણું બધી વાર આવે છે તો અહીંયા એ પ્રવૃત્તિ છે તો એ પ્રવૃત્તિથી થોડા વાકેફ કરીશું અને એની સમજૂતી આપી દેશું। બીજા નંબરમાં મિત્રો મેગ્નેશિયમની પટ્ટી છે એ અહીંયા જો મારી પાસે આવી પટ્ટી છે એને આપણે ટીટી હોલ્ડરમાં પકડાવી ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં પકડાવીને પછી એને સળગાવશું સળગાવ્યા પછી એનો ઓક્સાઇડ જે એની રાગ છે એને આપણે એકઠી કરીશું અને એકઠી કર્યા પછી થોડું એમાં પાણી નાખી એનામાં ઓગળી નાખશું અને પછી આપણે એનો પરીક્ષણ લિટમસ ટેસ્ટ દ્વારા કરશું ને એની સમજૂતી તમને આપીશું। તો અહીંયા આપણે મેગ્નેશિયમની પટ્ટી છે એને આપણે થોડી સળગાવીએ અને એ પ્રવૃત્તિને સમજીએ। જો અહીંયા મારી પાસે આવું ટીટી હોલ્ડર છે ટેસ્ટ ટ્યુબ હોલ્ડર છે એમાં હું એને પકડાવી દઉં ઘણી ફેરે મિત્રો તમે જુઓ કે આ પ્રયોગ આપણે સ્કૂલમાં કરતા હોય ત્યારે આ પ્રયોગ કરવામાં થોડી મુશ્કેલી અનુભવાતી હોય કે સમજી લો મેગ્નેશિયમની પટ્ટી છે ખુલ્લી પડેલી હોય તો એની પર ઓક્સાઇડ લાગી ગયો હોય તો એ ઓક્સાઇડને તમારે દૂર કર્યા પછી તમે પ્રયોગ કરશો તો સરળતાથી થઈ શકશે। તો એનો ઓક્સાઇડ દૂર કઈ રીતે કરવો તો તમારી પાસે હેમરી પેપર હોય કાચ કાગળ હોય તો એનાથી તમે ઘસી શકો છો અથવા તમારી પાસે કોઈ બ્લેડ હોય કટર હોય કે ચપ્પુ હોય તો એનાથી ઘસીને પણ આવી છળકતી બનાવી શકો છો અને પછી ઓછા તાપમાને પણ તમે એને ગરમ કરશો તો સરળતાથી એ સળગી શકશે। તો એ પ્રવૃત્તિ આપણે થોડી આગળ કરીએ જો અહીંયા મેગ્નેશિયમની પટ્ટી સળગાવવા માટે અહીંયા મેં તમે જો એક પેટ્રોલિયમ વેક્સનો ઉપયોગ કરેલો છે એ પેટ્રોલિયમ વાપરવાના બે બેનિફિટ છે એક તો એનું ટેમ્પરેચર થોડું હાઈ હોય છે બીજા નંબરમાં એનું સંપૂર્ણ દહન થાય છે એટલે કાર્બનના કણો બહુ ઓછા પ્રમાણમાં જામે છે આપણે બીજી વસ્તુ મીણબત્તી ઉપર કે એની ઉપર તમે કોઈ વસ્તુ ગરમ કરો તો એનું સંપૂર્ણ દહન થતું નથી એને કારણે કાર્બનના કણો એમાંથી વધારે પ્રમાણમાં નીકળતા હોય અને વસ્તુ કાળી કાળી થતી હોય તો અહીંયા એ વાપરવાથી બે બેનિફિટ છે એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ જેમ આપણે ઘરે ગેસ સ્ટવ આપણે વાપરીએ અને એનું જેટલું ટેમ્પરેચર હોય એટલું જ આ ગોળીનું ટેમ્પરેચર છે એટલા માટે અમે એનો યુઝફુલ કરીએ છીએ।
જો એ તમે જોઈ લો કે સળગતી જો અમણ એની ફ્લેમ તમે નિરીક્ષણ કરો, જેની ફ્લેમ તમને આવી જાંબલી જેવી કે વાદળી જેવી તમને જોવા મળે તો સમજી લેવાનું મિત્રનું સંપૂર્ણ દહન થાય છે. અને જો પીળાશ પડતી તમને ફ્લેમ જોવા મળે તો સમજી લો થોડું એનું દહન છે, એ થોડું સંપૂર્ણ દહન થતું નથી એવું જોવા મળે. એટલે અત્યારે તમે એની ફ્લેમ જોશો તો તમને ફ્લેમ જોવા મળી શકે. હવે આપણે એને થોડી સળગાવીએ અને પછી એનો ઓક્સાઇડ આપણે એકઠો કરીશું. જે એકદમ સફેદ પ્રકાશથી સળગે છે અને છેલ્લે એની રાખ એનો ઓક્સાઇડ તૈયાર થાય. જો અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે મેગ્નેશિયમની પટ્ટી કેવી હતી, હવે એના જેવો આનો તમે જુઓ કે એનો આપણે એનો ઓક્સાઇડ તૈયાર થયો એના જેવો છે, તો એના જેવો ચોક્કસપણે નથી, બરાબર છે, અલગ પ્રકારનો તમને લાગે. તો હવે એમાં આપણે થોડું પાણી એડ કરશું અને પાણી એડ કરી એને ઓગાળશું અને ફરી એનું લિટમસ ટેસ્ટ કરીશું. મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવી તો એની અંદર એમજી પ્લસ ઓ ટુ એટલે કે ઓક્સિજન અને એની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને MgO એટલે કે મેગ્નેશિયમનો ઓક્સાઇડ તૈયાર થયો. આ તમે જે રાખ જોઈ રહ્યા છો એ મેગ્નેશિયમનો ઓક્સાઇડ છે. હવે એમાં આપણે થોડું પાણી એડ કરશું તો પાણી એડ કરશું તો શું થશે, તો સમજી લો મેગ્નેશિયમનો ઓક્સાઇડ છે એમાં પાણી એડ કરીએ એટલે MgO પ્લસ H2O, તો એના દ્વારા જે દ્રાવણ તૈયાર થાય છે એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તૈયાર થઈ જશે. અહીંયા આપણે થોડું પાણી નાખી અને એને ઓગાળીએ અને પછી લિટમસ ટેસ્ટ કરીએ. ધાતુ તત્વનો જે કાંઈ ઓક્સાઇડ હોય એ હંમેશને માટે કેવો હોય છે, બેઝિક હોય છે. અધાતુ તત્વનો જે ઓક્સાઇડ હોય એ હંમેશને માટે એસિડિક હોય. હવે આને આપણે થોડું ઓગાળી નાખીએ અને પછી આપણે લિટમસ ટેસ્ટ દ્વારા એનું પરીક્ષણ કરીશું. આ ફેરફારને આપણે કેવો ફેરફાર કહેશું મિત્રો, તો રાસાયણિક ફેરફાર કહેશું. કે મેગ્નેશિયમની પટ્ટી છે એ ઓક્સિજન સાથે સંયોજન થઈ અને એનો ઓક્સાઇડ તૈયાર કરે છે અને પાણી સાથે આપણે એનો દહન કરીએ એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તૈયાર થાય છે. એટલે જે ફેરફાર છે એને આપણે રાસાયણિક ફેરફાર કહેશું. હવે જો આમાં મારી પાસે આપણે લિટમસ પેપર છે, એ લિટમસ પેપર આપણે જાણીએ છીએ કે બેઝને આપણે ચેક કરવો હોય તો લાલ લિટમસ પેપરની જરૂરિયાત પડે, તો આપણે લાલ લિટમસ પેપર છે એને થોડો બોળી રાખીશું અને પછી આપણે એનું પરીક્ષણ કરીશું. જો થોડી વાર પછી તમને બતાવું છું તો એ કેવો થઈ ગયો છે એ તમને જોવા મળી શકશે. તો અહીંયા મેગ્નેશિયમની પટ્ટી સળગાવી અને રાસાયણિક ફેરફાર એ તમને અહીંયા પ્રવૃત્તિ સમજાવી. હવે આપણે એના પછીની પ્રવૃત્તિ તરફ જઈએ. હજી પણ એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીએ કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા હજી એક પ્રવૃત્તિને આપણે સમજવી છે. તો સમજી લો મિત્રો, મારી પાસે આવું બીકર છે, એમાં CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ લઈએ. જો મારી પાસે કોપરનું સલ્ફેટનું દ્રાવણ છે એ કેવા રંગનું છે એ બરાબર અવલોકન કરજો. જો અહીંયા તમે જોઈ રહ્યો કે કોપર સલ્ફેટનું મેં આટલું દ્રાવણ લીધું એ તમને રંગ કેવો જોવા મળે છે, તો વાદળી રંગનું એ તમને જોવા મળે. હવે એમાં હું થોડી ખીલી નાખીશ એટલે કે એફી નાખીશ આયરન, તો એની અંદર બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી કોપર છૂટું પડી અને આયરન ઉપર આવશે, લોખંડની ખીલી ઉપર આવશે અને જે દ્રાવણનો કલર છે એ થોડા સમય તમે રાખી મૂકશો તો તરત જ એ તમને લીલા કલરનું જોવા મળશે. તો એમાંથી આયરનનો જે ઓક્સાઇડ તૈયાર થાય છે FeSO4, બરાબર છે, તો FeSO4 તૈયાર થશે અને એનું દ્રાવણ છે એ તમે જો અત્યારે વાદળી કલર જોવા મળે પણ ત્યાર પછી એ લીલા કલર જેવું તમને જોવા મળશે. તો અહીંયા લોખંડની મારી પાસે થોડી ખીલી છે એમાં મૂકીએ
અને એ પ્રવૃત્તિ રાસાયણિક ફેરફાર થાય છે એ આપણે પ્રેક્ટિકલી સમજીએ. તો અહીંયા મારી પાસે આવી થોડીક ખીલીઓ છે, એ ખીલીઓને આપણે અંદર મૂકીએ. હવે આને તમે થોડી વાર રાખી મૂકીશો એટલે તરત જ એમાં પરિવર્તન થશે, બરાબર છે. કોપર સલ્ફેટ માંથી Fe(SO4) તૈયાર થાય છે, બીજા નંબરમાં કોપર છે એ છૂટું પડે છે અને આયરન ઉપર જમા થાય છે. તો એ પ્રવૃત્તિ તમને અહીંયા ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારની એક વધારાની પ્રવૃત્તિ પણ આપણે જોઈ. સમજી લો મિત્રો, તમારી પાસે આવી લોખંડની ખીલી ન હોય તો તમારી પાસે વપરાઈ ગયેલી શેવિંગની બ્લેડ હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બીજા નંબરમાં કોઈ લોખંડનું પતરું હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જો અહીંયા તમે જુઓ કે હવે ખીલી છે એનો રંગ કેવો થઈ ગયો છે, તમને થોડો પ્રેક્ટિકલી બતાવું છું. જો આની ઉપર તમને કોપર જમા થતું જોવા મળી શકે, કે લોખંડની જે ખીલી છે એની અંદર તમને ત્રાંબાની હોય એવા થોડા કણો અંદર જમા થયેલા જોવા મળે. અને હજી પણ આને થોડો લાંબો સમય એટલે કે 20-30 મિનિટ રાખી મૂકશો તો આ દ્રાવણનો રંગ છે એ બ્લુ કલરમાંથી તમને લીલો કલર જોવા મળી શકશે. એટલે કે આયરનનો ઓક્સાઇડ તૈયાર થાય છે એ વસ્તુ પણ તમને જોવા મળી શકશે. તો એ પ્રવૃત્તિથી તમને થોડા વાકેફ કર્યા. હવે એના પછીની પ્રવૃત્તિ તરફ થોડા આપણે આગળ જઈએ. ત્યાર પછી છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવશો અને ચૂનાનું જે નીતર્યું પાણી છે એ પાણીની અંદર આપણે એને પસાર કરશું તો કેવું થાય છે અને એ થવાનું કારણ શું હોય છે, રાસાયણિક પ્રક્રિયા છે કે ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર છે એ આપણે જોશું. તો અહીંયા મારી પાસે ચૂનાનું નીતરું આવું દ્રાવણ મેં તૈયાર કરેલું છે કે જે તમને પાણી કલર જેવું લાગે પણ એકચ્યુઅલી એવું નથી, એ ચૂનાનું દ્રાવણ છે. એ ચૂનાના દ્રાવણને આપણે એક ટેસ્ટ ટ્યુબમાં લઈ લઈશું. જો અહીંયા મારી પાસે ટેસ્ટ ટ્યુબ છે, એ ટેસ્ટ ટ્યુબમાં આપણે એને લઈ લઈએ. જો આટલા પ્રમાણમાં મેં ચૂનાનું પાણી લીધેલું છે, અત્યારે તમે એનો રંગ ખાસ અવલોકન કરજો, નિરીક્ષણ કરજો, પછી જે ફેરફાર થાય છે એમાં કેવો કલર તમને જોવા મળે છે એ પણ થોડું નિરીક્ષણ કરજો. બીજી જે ટેસ્ટ ટ્યુબ છે એની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ તૈયાર કરવાનો. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઘણી રીતે આપણે બનાવી શકતા હોય. તો અહીંયા આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બનાવશું એમાં કોસ્ટિક સોડા અને HCl હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરીશું અને એ રાસાયણિક પ્રક્રિયા થશે એટલે તરત જ એમાંથી CO2 રિલીઝ થશે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ રિલીઝ થશે અને પછી આપણે ચૂનાના નીતર્યા પાણીમાં એને ઓગાળશું તો એની અંદરથી તમે જોશો કે જે ચૂનાનું દ્રાવણ છે એના રંગમાં પરિવર્તન આવશે. એ તમે જુઓ અત્યારે પાણી કલર જેવું તમને જોવા મળે છે પણ ત્યાર પછી તમે જોશો તો દૂધિયા કલરનું પાણી તમને જોવા મળશે. જો આની અંદર મારી પાસે કોસ્ટિક સોડા છે, થોડો આપણે એની અંદર લઈ લઈએ. બહુ જાજો નહીં લઈએ પણ આપણે એક ચતુષ્માર્ક ભાગ કરતા પણ થોડો ઓછો લેશું. જો આની અંદર આટલા પ્રમાણમાં મેં પૌષ્ટિક સોડા લીધો છે, હવે એની અંદર આપણે HCl નાખશું એટલે તરત તમે જોશો કે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી
કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળ ગયો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે જાણીએ છીએ કે અગ્નિ શામક હોય છે, કે અગ્નિને ઓલવવા માટે કામ આવે છે. જો અમારી પાસે HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, એ હાઇડ્રોક્લોરિક એસિડ છે એને આપણે એમાં એડ કરીએ એટલે તરત તમને વાયુ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ જોવા મળી શકશે. જો ત્યારે તમને જે વાયુ દેખાય છે એ CO2 છે. હવે આપણે એને પેક કરી દઈએ અને પછી ચૂનાનું દ્રાવણ છે એમાં એ નળીને ડૂબેલી રાખીએ તો અંદર તમને CO2 અંદર જતો જોવા મળે છે. અને ચૂનાનું જે દ્રાવણ છે એનો કલર તમે જોવો તમને કેવો જોવા મળે. જો નીચલા ભાગમાં જો પાણી કલર જેવો છે અને બાકીનો તમે જોઈ રહ્યા કે દૂધિયા કલર બનતો જોવા મળી શકે. જો પાણી જે ચૂનાનું હતું એ તમે જુઓ કે નીચેના ભાગે હજી પાણી કલર જેવો નાખે પણ જેવો એમાં CO2 ભળતો જાય છે એટલે દૂધિયા કલરનું પાણી બનતું જાય છે. હવે તમે જુઓ કે આ કોઈ દૂધિયા કલરનું પાણી તૈયાર થઈ ગયું. પહેલા આપણે જોયું હતું તો કેવો કલર હતો અને અત્યારે તમે જોઈ શકો કે આ કોઈ દૂધિયા કલરનું બની ગયું છે. બીજા નંબરમાં મિત્રો તમારે આ પ્રયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો અને સરળતાથી કરી શકો છો. તો એના માટે તમારે શું કરવું તો એની થોડી સમજૂતી આપું. સમજી લો કે આવી જે ટેસ્ટ ટ્યુબ હોય એની અંદર ચૂનાનું નીતર્યું પાણી લેવાનું. એ પાણી લઈ અને પછી આપણે શ્વસન ક્રિયા કરીએ છીએ તો એમાં શું લઈએ આપણે તો ઓક્સિજન વાયુ લેતા હોઈએ છીએ અને ઉચ્છવાસ દ્વારા આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર કાઢતા હોય. તો સમજી લો ચૂનાના દ્રાવણની અંદર તમે એને એડ કરશો બરાબર છે તો તરત જ એમાં પણ આવું દૂધિયા પાણી થતું તમને જોવા મળશે. સમજી લો કે તમારી પાસે આવી કોઈ નળી હોય એ નળીને આ રીતે પેક કરી દો તો આ રીતે અંદર સ્ટ્રો મૂકીને અંગૂઠાથી આ રીતે પાણી બહાર ન ઉડે એ રીતે રાખીને પછી તમે સતત એમાં ફૂંક મારશો તો એમાં પણ તમને પરિવર્તન આવતું જોવા મળી શકશે. એટલે તમારે આ પ્રયોગ છે એ સમજી લો કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવવો ન હોય અને છતાં પણ આ પ્રવૃત્તિને તમારે સમજવી હોય તો એને સમજી શકો. હવે એની સમજૂતી આપી કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2 છે, ચૂનાનું નીતર્યું પાણી CaHO2 બરાબર છે અને પછી કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 અને H2O. તો એના પાણીમાં તમને પરિવર્તન જોવા મળે, દૂધિયા કલરનું થતું જોવા મળી શકે. તો આ ફેરફારને પણ આપણે રાસાયણિક ફેરફાર કહેશું. એમાંથી નવો જ પદાર્થનું નિર્માણ થઈ શક્યું તો નવો પદાર્થનું નિર્માણ થઈ શકે તો એને આપણે રાસાયણિક ફેરફાર કહેશું. જે પદાર્થના ગુણધર્મોમાં કોઈ નવો પદાર્થ ન બની શકે એના ગુણધર્મો જળવાઈ રહે તો એને આપણે ભૌતિક ફેરફાર કહીશું. તો અહીંયા એ વસ્તુ તમને પ્રેક્ટિકલી થોડીક બતાવી. હવે જો તમને લિટમસ પેપર બતાવી દઉં છું તો અહીંયા તમે જુઓ કે લાલ લિટમસ પેપર મેં મૂક્યો તો એ તમને આખો બ્લુ થઈ ગયેલો જોવા મળી શકે. હા, લાલ લિટમસ પેપર જો એક ઓક્સાઇડ છે એ બેઝિક છે અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ તૈયાર થયું છે એ બેઝિક હોય છે એમ આપણે કહી શકીએ. હવે આપણે હજી પણ એક પ્રવૃત્તિ છે તો એના તરફ આપણે થોડા આગળ જઈએ. જો ત્યાર પછી આપણે ચૂનાના નીતર્યા પાણીની અંદર ઉચ્છવાસ દ્વારા આપણે સતત ફૂંક મારી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવશું તો એ પ્રવૃત્તિ થોડી તમને અહીંયા બતાવું છું. જો આ ટેસ્ટ ની અંદર આની પાસે મારી પાસે ચૂનાનું નીતર્યું પાણી છે, ચૂનાનું નીતર્યું પાણી મિત્રો બનાવવું હોય તો તમને થાય કઈ રીતે મારે બનાવવું તો સમજી લો મિત્રો આ બોટલની અંદર મેં ચૂના નાખેલો છે, એ ચૂનાની અંદર થોડું પાણી એડ કરેલું છે. એ પાણી એડ કરીને તમે હલાવીને થોડી ક્ષણો માટે એટલે કે 5-10 મિનિટ માટે એને મૂકી રાખશો તો તરત તમને ઉપરની તરફ આવું પાણી જોવા મળશે
એને તમે ધીરે રહી અને એને ગાળણ પદ્ધતિ કરીને પણ અલગ કરી શકો છો, નિતારણ પદ્ધતિ કરીને પણ અલગ કરી શકો. નિતારણ દ્વારા કરો તો સીમે સીમે સમજી લો કે અંદરનો ચૂનો ઓગળે એ રીતે શેક છે, જ આ રીતે હલાવી કોઈ ગ્લાસ છે કે કોઈ બીકરમાં તમે લઈ શકો અને પછી એનો ઉપયોગ કરી શકો. એટલે ચૂનાનું નિતર્યું પાણી બનાવવામાં કોઈ મોટી ઓલી નથી, પણ આપણે ચૂનો નાખી એમાં થોડું પાણી એડ કરી અને પછી ખૂબ એને હલાવો અને થોડી ક્ષણ માટે એને મૂકી રાખો તો તરત જ એ ચૂનાનું નિતર્યું પાણી તમને મળી શકશે. તો અહીંયા જો આપણે થોડું ચૂનાનું નિતર્યું પાણી છે ટેસ્ટ ટ્યુબમાં લઈએ, બરાબર છે, આટલા પ્રમાણમાં અમે લીધું. હવે એની અંદર આપણે સ્ટ્રો અથવા કોઈ નળીની મદદથી સતત ફૂંક મારશું એટલે ઉચ્છવાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ છે ચૂનાના દ્રાવણમાં ઓગળશે અને ફરી પાછો કેલ્શિયમ કાર્બોનેટ તૈયાર થશે, એટલે કે દૂધિયા કલરનું પાણી તૈયાર થશે. જો આને આપણે ટેસ્ટ ટ્યુબમાં આ રીતે પીક કરી દઈએ અને સતત આપણે આ રીતે ફૂંક મારીશું, ઓલામાં સ્ટ્રો હશે ઓલી શુદ્ધ નળી છે એમાં આપણને મેળ નથી આવતો, આપણે સ્ટ્રો ની મદદથી ફૂંક મારીને તૈયાર કરી ગમે એ લઈ લ્યું ને. જો આવી સ્ટ્રો લીધી છે એ સ્ટ્રો ને હું ફૂંક મારીને પણ તૈયાર કરી શકી. જો તમે જો અત્યારે પાણી કલર જેવું છે, સતત હું ફૂંક મારીશ તો એના રંગમાં પરિવર્તન થાય છે કે નહીં જોજો. જો આમાં તમે જોઈ રહ્યા તમે ઉચ્છવાસ દ્વારા સતત ફૂંક મારી, તો હવે તમે બેનું કમ્પેર કરશો તો તમને ખ્યાલ આવી શકે કે આ દૂધિયા કલર જેવું જોવા મળે છે, આ પાણી કલર જેવા મળ્યું. એટલે આની અંદર CO2 મી ઉગાડ્યો એટલે કાર્બન કેલ્શિયમ કાર્બોનેટ દ્રાવણ તૈયાર થયું અને દૂધિયો કલર બની શક્યો. એટલે તમારે આ પ્રયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે એના પછીના પ્રયોગ તરફ થોડોક આગળ જઈએ આપણે. ત્યાર પછી પ્રવૃત્તિ છે 6.9 કોપર સલ્ફેટના સ્ફટિકો. સ્ફટિકો એટલે એના ઓરિજિનલ કણ કેવા છે એ આપણે જોવા છે, તો એ પ્રવૃત્તિ તરફ થોડાક આગળ જઈએ. તો એના માટે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ જોશે. કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ અને એમાં આપણે થોડું સલ્ફ્યુરિક એસિડ નાખીશું એટલે પાણીનો જે ભાગ છે એ ઉડી જશે અને એના તમને સફેદ એકદમ સ્ફટિક જોવા મળી શકશે. તો એ પ્રવૃત્તિ તરફ થોડા આગળ જઈએ. જો અમારી પાસે સલ્ફ્યુરિક એસિડ છે અને આમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ આપણે થોડું ટેસ્ટ ટ્યુબમાં લઈ અને એમાં સલ્ફ્યુરિક એસિડ એડ કરશો એટલે નીચેના ભાગે તમને સફેદ અવશેપો જોવા મળશે, એના બારીક જે કણ છે એ તમને સફેદ જોવા મળશે. કોપર સલ્ફેટ છે આપણે જોઈ શકીએ દ્રાવણનો રંગ કેવો છે, હા તો વાદળી કલર છે. જો અહીંયા આપણે થોડીક ટેસ્ટ ટ્યુબમાં એ દ્રાવણ લઈ લઈએ, જો આટલું એક ચતુર્થાંશ થી પણ થોડું ઓછું આપણે દ્રાવણ લીધું છે
અને હવે એમાં આપણે સલ્ફ્યુરિક એસિડ એડ કરશું। बराबर जे आमा आपणे सफेद सल्फ्यूरिक एसिड ने एड करिए मां कोपर सल्फेट नो डब्बो है मां आ बाजू है आ बाजू डबो डबो हे चौरस आमा से जो तो आने अंदर आपने कॉपर सल्फेट से थोड़ू ले लिए कॉपर सल्फेट ने अपने गुजराती में शू कहता हो तो मूर्ख मोर तूतू कहता हो जो आटला कणों में लई लीधा छे हवे हम आपणे सल्फ्यूरिक एसिड थोड़ू एड करिए हवे तमे जोशो के अत्यारे जे तमने वादळी कलरना स्फटिको जोवा मळता था એ ધીમે ધીમે તમે જોશો થોડી વાર મૂકી રાખશો એટલે તમને સફેદ કલરના સ્ફટિકો જોવા મળી શકશે। જો એ તમે નીચે જોશો તો તમને સફેદ કલરના સ્ફટિકો જોવા મળશે। બીજા નંબરમાં ટેસ્ટ ટ્યુબને તમે ટચ કરશો તો એમાંથી ઉષ્મા પણ તમને જોવા મળી શકશે। गर्मी पण थोड़ी गरम टेस्ट ट्यूब गरम थई गयो होय एवुं पण जोवा मळी शकशे। नीचेनी तरफ तमे जोशो जो अत्यारे तमने आ सफेद कलर जेवुं जोवा मळे छे पण एमां जे हुं थोड़ुं पाणी एड करूं तो फरी पाछो मूळ स्थितिमां आवी जशे। हां जो थोड़ुं कम थोय एमां पाणी एड करूं तो ये मूल स्थिति में आवतु तमने जोवा मळशे। जो मां सिंपल पानी छे त्यारे तमने जो सफेद कलर जोवा मळे छे हवे पानी एक करू तो शुं थाय जो तो फरी पाछो वादळी कलर मां आवी हजी थोड़ो एक करो तो फरी पाछो तमने वादळी कलर जोवा मळे અને એના જે કઈ સ્ફટિકો છે નીચે તમને તળિયે સફેદ કલરના જોવા મળી શકે। એટલે સ્ફટિકીકરણ કોપર સલ્ફેટમાં તમે સલ્ફ્યુરિક એસિડ નાખો એટલે બંને વચ્ચે પ્રકાંડ થાય છે અને એના સ્ફટિકો આપણને જોવા મળી શકે। તો એ પ્રવૃત્તિ અહીં આપણે જો એટલે છઠ્ઠા ધોરણની જેટલી પ્રવૃત્તિ હતી એ પ્રવૃત્તિ આપણે લઈ લીધી છે। 6.9 સુધીની જે કાંઈ પ્રવૃત્તિ હતી એ બધી જ લીધી
तो हवे आपणे आ कार्यक्रमने अहींया विराम आपीशुं। तमने थोड़ुं नवुं जाणवा मळ्युं हशे। बीजा नंबरमां CO2 तमारे बनावो होय तो घणी रीते बनी शके, तमे घरे पण प्रयोग करी शको, तो एवी थोड़ी समजूती आपीने पछी आपणे आ कार्यने पूरुं करीए। समझी लो तमारे CO2 छे के नहीं एनुं परीक्षण करवुं होय तो समझी लो कि आवुं कांचनुं ट्रांसपेरेंट बीकर होय, एमां वच्चे मीणबत्ती मूकवानी, એ મીણબત્તીને પછી પ્રજ્વલિત કરવાની। પ્રજ્વલિત કર્યા પછી તમે કોસ્ટિક સોડા છે ફરતો મીણબત્તી પર ન પડે એ રીતે વેરી દેશો, અને પછી થોડું એમાં તમે પાણી એડ કરશો। તો પાણી એડ કરશો તો એનું દ્રાવણ તૈયાર થશે, પણ એમાં કોઈ રાસાયણિક ફેરફાર થશે નહીં, એનું દ્રાવણ બનશે મિત્રો ચોક્કસપણે। તો એવા ફેરફારને આપણે ભૌતિક ફેરફાર કહેશું। પછી સમજી લ્યો એ દ્રાવણ તૈયાર થયું છે, એની અંદર તમે થોડું HCl નાખો, હાઇડ્રોક્લોરિક એસિડ નાખશો, એટલે સડકતી મીણબત્તી છે એ થોડી ક્ષણોમાં રાસાયણિક પ્રક્રિયા થતી જોવા મળશે, અને તરત જ એ સડકતી મીણબત્તી છે એ બુજાઈ જશે, એટલે અંદર CO2 વાયુ તૈયાર થાય છે, એવો પ્રેક્ટિકલ તમે કરી શકો છો। તમારે જરૂરિયાત પૌષ્ટિક છોડા, મીણબત્તી, માચિસ અને HCl, કદાચ HCl ન મળે તો તમારે ત્યાં વોશિંગનું તમે એસિડ વાપરો છો એ એસિડ પણ લઈ શકાય। તો અહીંયા આપણે આટલી પ્રવૃત્તિ કરાવી, તમને થોડી મજા આવી હશે, થોડું જાણવા મળ્યું હશે। તો હવે આપણે અહીંયા વિરામ આપીએ। અસ્તુ, જય હિન્દ, જય વિજ્ઞાન।